આ એ તિજોરી છે જેમાં એક સમયે વડોદરાના મહારાણી પોતાના એવા ઘરેણા રાખતા જેની કિંમત પણ આંકી ન શકાય. આ તિજોરીઓ ખાસ બ્રિટનથી મંગાવવામાં આવી હતી, જેની ખાસિયત એ છે કે તેને તોડી કે સળગાવી શકાતી નથી. હાલમાં આ તિજોરી વડોદરાની MS યુનિવર્સિટીની હંસા મહેતા લાયબ્રેરીમાં છે. વિશ્વયુદ્ધ વખતે વડોદરાની ઓરિયન્ટલ ઇન્સ્ટિટ્યૂટને મહારાજા સયાજીરાવ ગાયકવાડે પ્રાચીન હસ્તપ્રતો સાચવવા માટે આ તિજોરીઓ ભેટમાં આપી દીધી હતી. વડોદરાની ઓરિયન્ટલ ઇન્સ્ટિટ્યૂટ પ્રાચીન હસ્તપ્રતો સાચવવાનું અને તેની પર સંશોધન કરવાનું કામ કરે છે. એ સેકન્ડ વર્લ્ડ વોર જ્યારે થયું ત્યારે મહારાજા સયાજીરાવ ગાયકવાડે પોતે વિચાર્યું કે આટલી સરસ સંસ્થાની સ્થાપના કરી છે, આટલા બધા પંડિતોને મહેનતથી જે હસ્તપ્રતો એકત્રિત કરી છે એનું શું થશે. એટલે આ રાજવીએ એને ચિંતા કરી. આજે આપણી પાસે અમૂલ્ય જે જ્ઞાન ભંડાર છે એ નષ્ટ ન પામે એના માટે એમણે ચિંતા કરી. અને માટે તમને આશ્ચર્ય થશે કે એમણે જે પગલું લીધું એના માટે એ ખૂબ જ પ્રશંસનીય છે. એમણે એમ વિચાર્યું કે મારી પાસે મારી રાણી માટે જે ઘરેણાના સંગ્રહ કરવા માટે જે ફાયરપ્રૂફ તિજોરી છે એ તિજોરી જો હું આ સંસ્થાને આપું તો એમાં કેટલીક જે મહત્વપૂર્ણ જે હસ્તપ્રતો છે એની સુરક્ષા થઈ જશે. મહારાજા સયાજીરાવ ગાયકવાડ શિક્ષણ પ્રેમી રાજા તરીકે ઓળખાતા હતા. તેમણે તેમના રાજ્યમાં લાયબ્રેરીથી માંડીને શિક્ષણના પ્રોત્સાહન માટે અનેક કાર્યો કર્યા હતા. તેમણે ભારતભરમાંથી પ્રાચીન હસ્તપ્રતો એકઠી કરી સાચવવાનું કાર્ય પણ કર્યું હતું. મહારાજા સયાજીરાવ ગાયકવાડે સમગ્ર ભારતમાંથી જુદી જુદી સ્થળેથી અને ખાસ કરીને ગુજરાતમાં પાટણમાંથી એમને ખૂબ બધી હસ્તપ્રતો ભેગી કરી. એવી હસ્તપ્રતો હતી કે જે અલભ્ય હતી અને એની યોગ્ય કાળજી લેવાતી નહીં હતી. તો મહારાજા સયાજીરાવે આવી હસ્તપ્રતોને ભેગી કરી અને વડોદરાનું જે મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય છે એમાં એક અલગ ડિપાર્ટમેન્ટ બનાવવામાં આવેલું, જેને સંસ્કૃત ડિપાર્ટમેન્ટ કહેતા. પાછળથી સંસ્કૃત ડિપાર્ટમેન્ટના પણ બે ભાગ પડ્યા. સંસ્કૃત ડિપાર્ટમેન્ટ રહ્યું અને એક ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટ થયું. તો પ્રાચ્ય વિદ્યા મંદિર તરીકે જાણીતા ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટની અંદર આ બધી હસ્તપ્રતોને સંભાળ લેવામાં આવે છે. મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા શરૂ કરાયેલી પરંપરાને હવે ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટ આગળ ધપાવી રહી છે અને અહીં આજે 30,000 કરતાં વધારે હસ્તપ્રતોની જાળવણી કરાઈ રહી છે.